চিরম সুন্দরম বিদ্যার্থী মিত্র ধরন চার বিষয় ধ্বনি আপনার ইউনিট বন একম বন দাতা પેટર્ન ની રમત બરાબર ને એમાં આપણે ગયો કે જોયું હતું સરવાળાના સમાન નિયમ બરાબર ને સરવાળાનો સમાન નિયમ તેમાં આપણે એ જોયું હતું છે કે 101 102 103 અને 104 તો 101 અને 104 નો સરવાળો કરો તો 102 અને 103 નો સરવાળો કરીને આપણે શું લાવ્યા થઈએ જવાબ લાવ્યા હતા બરાબર ને તો 101 અને 104 એટલે કે 205 થતો હતો અને 101 અને 104 એટલે 205 થતો હતો એ જવાબ અને અહીંયા 102 અને 103 નો સરવાળો કરતા પણ 205 જવાબ એટલે કે સરવાળાના સમાન જવાબ આપતો હોય એટલે સરવાળાના સમાનનો સમાન સરવાળાનો નિયમ થતો હતો સરવાળાનો સમાન નિયમનો ઉપયોગ થતો હતો હવે આગળ આવે છે સરવાળાની પેટર્ન સરવાળાની પેટર્ન તો આપણે સરવાળાની પેટર્ન જોવાની છે કે સરવાળાની પેટર્ન કેવી રીતના છે જો 1 2 3 બરાબર ને 1 2 અને 3 આ 3 નો સરવાળો કરો એટલે 6 પછી 2 3 અને 4 તો 9 પછી 3 4 અને 5 તો 12 બરાબર ને તો શું કર્યું 1 2 3 પછી કેટલા થા અહીંયા 1 થી ચાલુ કર્યું પછી 2 3 4 પછી 3 4 5 જો અહીંયા લેવું હોય તો 4 5 6 અહીં નીચે લેવું હોય તો 6 7 8 5 6 7 બરાબર ને તો આ 1 2 3 તો આપણે પણ 1 2 3 4 5 6 મેં ઇન્દર ચાલુ થાય છે તો સરવાળો ઓ અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે જો 3 છ આયા ત્રણનો સરવાળો છ ત્રણ નવ નવ ત્રણ બાર બાર ને ત્રણ પંદર એમ કેટલા હોય છે ત્રણ વધે છે એવી રીતના અહીંયા જુઓ એક બે ત્રણ ચાર તો આ ચાર નો બે ની ત્રણ 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 છ છ ચાર દસ પછી બે ત્રણ ચાર પાંચ તો અહીંયા સરવાળો કેટલો થાય છે તો બે ત્રણ પાંચ પાંચ ને ચાર નવ નવ નો પાંચ ચૌદ તો ચૌદ જવાબ આવે પછી ત્રણ ચાર પાંચ છ તો 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 તો આમાં કેટલા નો ઉમેરો થાય છે તો 10 ને 4 14 14 ને 4 18 તો આમાં આમાં દરેક વખતે 3 અંક વધે છે અને આમાં સરવાળામાં દરેક વખતે કેટલા વધે છે 4 વધે છે આ માત્ર 3 વધે આમાં 4 વધે હવે તમે આની આ રીતે 5 અંકોનો ઉપયોગ કરીને રીતે બનાવો તમે શું કહો નહીં 5 અંકોનો ઉપયોગ કરવાનો 5 અંકો 1 2 3 4 5 બરાબર આવી રીતે 5 અંકનો સરવાળો કરવાનો અને તમારે નવી પેટર્ન બનાવવાની છે તો તમને ખબર પડી જશે કે એ શું જવાબ આવે છે તો આપણે આ બોર્ડમાં અભ્યાસ કરીએ એટલે આપણને બધું ખ્યાલ આવે એટલે ખબર સમજ પડે તો દરેક વખતે અંક આ રીતે 5 અંકોનો ઉપયોગ કરી નવી પેટર્ન બનાવવાની આપણે છે તો આપણે બોર્ડમાં એ જોઈએ તો આપણે નવી અંકો બરાબર ને તો કેટલા 1 2 3 4 5 લેવાના અને એનો સરવાળો કંઈક બરાબર આવી લખવાનો છે પછી બીજા 5 લેવાના ત્રીજો 5 લેવાનો બરાબર તો શું દરેક વખતે અંકોનો 5 વધે છે તો જવાબમાં આમાં 5 ઉમેરાય આટલો હવે આમાં 5 ઉમેરાય આ જવાબ આવે આમાં 5 ઉમેરાય આ જવાબ આવે આમાં 5 તો દરેક વખતે 5 5 વધે છે કે નહીં એ આપણે જોવાનું છે તો ચાલો આપણે કેસ લઈએ 1 2 3 4 5 બરાબર ને હવે એક કી જોઈ લઈએ કેવો છે 2 3 4 5 અને 6 અડે લીધા પછી 3 4 5 6 અને 7 હવે 3 લીધા પછી 4 5 6 7 અને 8 પછી 5 6 7 8 9 બરાબર હવે આનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે તો 2 ને 1 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 તો અહીંયા 15 જવાબ મળે છે બરાબર ને તો તમને જો મોકિંગ ના ગણતરી આવે તમારે બીટા ગણિત ગણતરી કરી દેવી પ્રથમ બે ડાયર ગણિત કરી દે 3 ને 2 5 5 ને 4 9 9 ને 5 9 ને 5 14 14 ને 6 તો 20 બરાબર ને પછી 3 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18 18 ને 7 25 જો તમને આ રીતે ના ખાવ પડે તો શું કરવાનું પહેલા 3 બીટા કરવાના પછી 4 પછી 5 પછી 6 અને પછી 7 હવે ચાલી કા ગણી ના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25 તો કેટલો જવાબ આવે 25 જવાબ આવે બરાબર એવી રીતે 4 5 6 7 8 બધા લીટા કરવાના 4 ને 5 9 9 ને 6 15 15 ને 7 22 22 ના તો 30 બરાબર 30 જવાબ આવે છે એવી રીતના 5 નું
5 6 7 8 9 નો સરવાળો કરો 5 6 11 1 2 3 4 5 1 2 3 4 5 6 તો કેટલા રહે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો 11 11 નો બીજો 7 નો 11 માં આટલા 7 નો 11 પે 12 13 14 15 16 17 18 તો 18 થયા 18 માં 8 ઉમેરવાના તો 18 પછી 19 20 21 22 23 24 25 26 તો 26 26 માં બીજા 9 ઉમેરવાના 26 પછી 27 28 29 30 31 32 33 34 ને 35 તો કેટલો જવાબ આવે ભાઈ 35 જવાબ આવે છે તો આ રીતના સરવાળો કરો તમને વેઢાથી ફાવતું તો વેઢાથી કરો ના ફાવે તો તમારે લીટા કરી પણ બને ત્યાં સુધી વેઢાનો ઉપયોગ કરો એટલે આપણને ગણતરી કરતા આવડી જાય જેમ મોટાથી એમ લીટાનો ઉપયોગ કરવાનો ઓછો થાય બરાબર ને ચલો અહીંયા જોઈએ હવે શું કહે છે શું સરવાળો દરેક વખતે 5 વધે છે તો 15 15 ને 5 20 20 ને 5 25 25 ને 5 30 તો 15 માં 5 ઉમેરવાના છે 15 પછી 15 માં 5 ઉમેરે તો 15 પછી 16 17 18 19 ને 20 હા થાય છે ભાઈ 20 માં 5 21 22 23 24 25 પછી 25 માં 5 26 27 28 29 30 બરાબર છે 30 માં 5 31 32 33 34 ને 35 તો હા દરેક વખતે સરવાળામાં 5 વધે છે તો દરેક વખતે સરવાળામાં 5 વધે છે તો અહીંયા સરવાળાની પેટર્નમાં આપણને દરેક વખતે 5 વધતા દેખાય જોવા મળે છે તો આપણે અહીંયા શું જોયું આમાં દરેક વખતે 5 વધે છે બરાબર ને તો દરેક વખતે સરવાળામાં 5 વધે છે સરવાળાની પેટર્ન જોયા બાદ હવે આવે છે ગુપ્ત સંદેશ તો ગુપ્ત સંદેશ આપણો ગુપ્ત સંદેશ એટલે કે આપણે સમજી શકે બીજો કોઈ સમજી શકે નહીં આપણો કોઈને સંદેશ મોકલ્યો હોય ગુપ્ત તો બીજો વાંચે તો એને ખબર ના પડે બરાબર ને એને ગુપ્ત સંદેશ કહેવાય તો ગુપ્ત સંદેશ તો શું કહે છે એવું આ પૂછે છે બરાબર ને તો મારા દોસ્તોને મોકલેલા નોંધ વાંચવાનો પ્રયત્ન કરું છું પણ તો સમજી શકતો નથી એના દોસ્તે એને નોંધ એટલે કે એને સંદેશ મોકલ્યો છે પણ એ સમજી શકતો નથી કેવો મોકલે છે 7 15 15 4 14 9 7 8 અને 20 સારું મને જોવા દે હું આ ગુપ્ત સંદેશ જેવું લાગે છે એટલે કે આજે એને મોકલી દે 7 15 15 4 14 9 7 8 20 આ કઈક લખેલું મોકલી દે એ કઈક ગુપ્ત સંદેશ જેવું છે એટલે કે લાય મને જોવા દે આ એક ગુપ્ત સંદેશ લાગે છે યામિનીએ નિયમ સમજાવ્યો અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે એટલે કે 7 15 15 4 દાખલા તરીકે જે એટલે કે 10 જે એટલે કે 10 પી એટલે કે 16 બરાબર ને એટલે એબીસીડી જોડે આનો ઉપયોગ કરેલો છે તો આપણે એ જોઈએ હવે તો જોવા જઈએ કે આપી છે કે 10 21 13 16 10 એટલે કે જે 21 એટલે કે યુ 13 એટલે એમ અને 16 એટલે પી એટલે કે જે યુ એમ પી એટલે કે 10 20 13 16 એટલે કે જમ 10 20 21 13 16 એટલે કે જમ આપેલ યાદીના અક્ષરોને અંકો થી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જી કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બરાબર અને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 બરાબર ને તો એવી રીતે તમારે આ અંકો પૂરા કરવાના છે અને ટીનુએ તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા માટે ઈચ્છે છે તો ઉપરના નિયમનો ઉપયોગ કરી તમે શું લખશો બરાબર ને ઉપરના ઉપયોગમાં કરીને તમે એ શું લખશો એ તમારે એ લખવાનું છે તો એ પછી કસમ દઉં જો એ તમને બોર્ડમાં સમજાવ્યું એટલે તમને ખબર પડે બરાબર ને તો આપણે જોઈએ બોર્ડમાં એ તો મેં તમને એબીસીડી એના અંકો સીધા લખવાની વાત કરી હતી તો આપણે એબીસીડી લખી નાખી છે હવે આપણે આગળ અંકો લખીને જેનો જોઈએ એટલે આપણને ખબર પડી જાય તો એ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 5 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26 આ પ્રમાણે આપણે અંકો લખી દેવાના બરાબર હવે આ સંદેશ જાતે કરો 7 15 15 4 19 9 7 8 અને 20 તો આપણે આને જે બાજુમાં લખીએ લખવા પડે 7 એટલે કયો અક્ષર આવે છે જો તો તો લખવાનું અહીંયા જી 15 તો ઓ ફરીથી 15 તો ઓ પછી 4 તો બી તો આનો મતલબ શું થયો
good g double d good પછી 14 તો n તો n પછી 9 9 માટે કયો છે તો i તો i પછી 7 માટે તો g g પછી 8 માટે તો h અને 20 માટે તો e તો શું જવાબ આવ્યા એને જે મેસેજ મોકલ્યો તો અંકોમાં લખી એનો શું જવાબ આવ્યો ગુડ નાઈટ n i g h t એટલે કે ગુડ નાઈટ આપણે રાતે ઉંચાવળ કરી કહીએ ને ગુડ નાઈટ તો એનો આ મેસેજ લખે છે આ જે ગુપ્ત સંદેશ લખે છે એનો જવાબ શું મળ્યો આપણને ગુડ નાઈટ બરાબર ને તો ગુડ નાઈટ આપણો જવાબ મળે છે તો તમને ખબર પડી આ કે ગુપ્ત આ અંકો આપેલા છે એનો ઉપયોગ કરી અંકોમાં એમને જે ગુપ્ત સંદેશ મોકલ્યો તો એનો જવાબ આપણને તો આપણ વાંચતા આવું જોઈએ તો આ રીતના ખબર પડે કે ભાઈ ગુપ્ત સંદેશ કેવી રીતના વાંચ્યો તો ગુડ નાઈટ બરાબર ને તો આ રીતના આનો જવાબ મળે છે ગુડ નાઈટ હવે નીચે આપણને આપેલું છે બીજું કે ટીનુએ તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે બરાબર ને કયો શું લખવા ઈચ્છે છે ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ કેવી રીતના લખવું એ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું